ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રૂટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારત જોડો ન્યાય યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે. કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવા આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાંથી ભારત જોડો ન્યાય યાત્રા નીકળશે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કેન્દ્ર સ્થાને રહેશે. ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થનારી ભારત જોડો ન્યાય યાત્રાનું નિરીક્ષણ પૂર્ણ થયું છે. દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે. તો ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થનારી ભારત જોડો ન્યાય યાત્રા ખાસ આદિવાસી વિસ્તારોને ફોકસ કરશે. દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચમાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે. તો સુરત, તાપી, નવસારી, ડાંગમાંથી પણ ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે. ખાસ આદિવાસી પટ્ટો સિલેક્ટ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર હવે ગુજરાતનો દોર શરૂ થશે. સંવાદદાતા ધવલ જોડાયા છે. ધવલ, ગુજરાતનો દોર શરૂ થશે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને, ખાસ આદિવાસી પટ્ટો પસંદ કરવામાં આવ્યો છે, કયા કારણો હોઈ શકે ને શું જાણકારી તેમના કાર્યક્રમને લઈને? ચોક્કસથી હિના, વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના પહેલા સપ્તાહની આસપાસ રાહુલ ગાંધીની જે ભારત ન્યાય જોડો યાત્રા છે તે ગુજરાતમાં આવી પહોંચશે અને જે આદિવાસી વિસ્તાર છે તે પસંદ કરવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે તમામે તમામ પક્ષના નેતાઓની નજર અત્યારે આદિવાસી મતબેંક ઉપર પડેલી હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે આદિવાસી જે વિસ્તાર છે તે આદિવાસી વિસ્તારના દાહોદ છે, પંચમહાલ છે, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ આ 8 જિલ્લામાંથી જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે પસાર થશે. અને જે સંભવિત તારીખ આવી રહી છે તે 5 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરશે ભારત ન્યાય જોડો યાત્રા. અને તેનું જે સમગ્ર રૂટ છે તે રૂટનું નિરીક્ષણ પણ અત્યારે હાલ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તેમના દ્વારા તમામ રૂટનું નિરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. એટલે આગામી દિવસોની અંદર જ્યારે ભારત ન્યાય જોડો યાત્રા ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતના જે આદિવાસી ના પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને પણ રાહુલ ગાંધી ચર્ચા વિચારણા કરશે. તો સાથે સાથે જે મોટી મોટી ઘટનાઓ બનાવેલી છે ગુજરાતને, જેમ કે અગાઉ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું છે કે બિલ્કિસ બાનુના જે પરિવાર છે તેમને પણ રાહુલ ગાંધી મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે કહી શકાય કે જે આદિવાસી પટ્ટો છે તે આદિવાસી મતબેંકને રીઝવવા માટે આ ભારત ન્યાય જોડો યાત્રા આદિવાસી વિસ્તારમાંથી નીકળશે. જી, આભાર.